वंदे मातरम बाळको, हवे आपणे वर्कशीट 10 સુધી ભણી ગયા, હવે ભણીશું વર્કશીટ 11 થી. તો જુઓ નીચે આપેલી ચિત્ર વાર્તા સમજો અને કહો. તો જુઓ આ તમારે ચિત્ર જોવાનું છે અને પછી આપણે વાર્તા સૌને કહેવાની છે અને સમજવાની છે. તો જુઓ આ ચિત્ર છે ફુગ્ગાવાળાનું, ખબર છે ને? તો બાલુ કાકા ફુગ્ગા વેચવા આવે એટલે સૌ બાળકો ફુગ્ગા લેવા પડાપડી કરે. તો આ ફુગ્ગા વાળા ભાઈનું નામ છે બાલુ કાકા. તે ફુગ્ગા લેવા આવે, ફુગ્ગા વેચવા આવે, તો બાળકો બધા ફુગ્ગા લેવા માટે શું કરે? પડાપડી કરે છે. ત્યાર પછી જુઓ બીજું ચિત્ર છે ચિંટુ કહે. આ છે ચિંટુ નામનો છોકરો. તો ચિંટુ કહે પપ્પા હું તો બધા જ ફુગ્ગા લઈશ. તો આ તેના પપ્પાને કહે છે કે પપ્પા હું તો બધા જ ફુગ્ગા લઈ લઈશ. તેના પપ્પાને તેવી વાત કરે છે ચિંટુ. આમ કહી ચિંટુએ બધા જ ફુગ્ગા પોતાના હાથમાં લઈ લીધા. આમ કહી અને ચિંટુએ ફુગ્ગાવાળા ભાઈ પાસેથી બધા ફુગ્ગા તેના હાથમાં લઈ લીધા. હવે શું થયું જુઓ. ફુગ્ગામાં ગેસ ભર્યો હતો તેથી આ ગેસ સાથે ચિંટુ ઉચ્ચે ખેંચાવા લાગ્યો. ગેસવાળા ફુગ્ગા આવે છે તમને ખબર છે ને, તો તે આકાશમાં ઉડી જાય ને આપણા હાથમાંથી મુકાઈ જાય. તો કેમ કે તેમાં ગેસ ભરેલો હોય એટલા માટે. તો ચિંટુએ તો કેટલા બધા ગેસના ફુગ્ગા છે એ લઈ લીધા હતા. તો એક ઝાઝા વધારે ફુગ્ગા લીધેલા હતા. તો ચિંટુભાઈ તો નાના એવા હતા. તો ફુગ્ગા સાથે ચિંટુભાઈ ક્યાં વયા ગયા? આકાશમાં. ક્યાં દેખાય છે ને તમને? ઊંચે ઊંચે વયા ગયા. પછી શું થયું ખબર છે તમને? ચિંટુને યાદ આવ્યું મારી પાસે તો પિન છે, પિન વડે ફુગ્ગા ફોડી નાખું. તો આ પિન વડે ચિંટુએ બધા ફુગ્ગા ફોડી નાખ્યા એટલે ગેસ ઓછો થઈ ગયો અને ચિંટુભાઈ છે તે ક્યાં આવી જશે? નીચે આવી જાય. ત્યાર પછી જુઓ ચિંટુએ એક પછી એક ફુગ્ગા ફોડવાનું શરૂ કર્યું. ચિંટુએ બધા જ ફુગ્ગા એક પછી એક ફોડી નાખ્યા એટલે ચિંટુભાઈ નીચે આવવા લાગ્યા. ફુગ્ગાની હવા ઓછી થવાથી ચિંટુ નીચે આવતા જ પપ્પાએ તેને પકડી લીધો. સૌ રાજી રાજી થઈ ગયા. જો પપ્પાએ તેને પકડી લીધો ને, તેડી લીધો તરત, અને બધા જ રાજી રાજી થઈ ગયા. પપ્પાએ કહ્યું ખૂબ સરસ બેટા. પપ્પાએ શું કીધું કે ખૂબ સરસ, શું કામે? તો તેણે પિન વડે ફુગ્ગા ફોડી નાખ્યા તે તેને યાદ આવી ગયું એટલા માટે. બરાબર ને? હવે જુઓ વર્કશીટ 12. નીચેના બે ચિત્રો વચ્ચે શું તફાવત છે તે બીજા ચિત્રમાં દોરો. તો જુઓ અહીં તમને આ ડોલનું ચિત્ર દેખાય છે ને, તો ડોલના ચિત્રમાં આ ડોલ જેવી આ ડોલ નથી. તો આપણે આ બે ચિત્રની વચ્ચે શું તફાવત છે? તો જુઓ અહીં આ ડોલને ડોલ પકડવાનું હેન્ડલ છે અને આ ડોલમાં નથી. તો તેમાં તમારે આ પ્રમાણે ડોલનું હેન્ડલ દોરી દેવાનું છે આ પ્રમાણે. ત્યાર પછી જુઓ અહીં બે ટમ્બલર આપેલા છે. તો આ ચિત્રમાં ટમ્બલરનું હેન્ડલ નથી. તો આપણે અહીં આ પ્રમાણે ટમ્બલરનું હેન્ડલ દોરી દેવાનું છે. ત્યાર પછી જુઓ બે ટેબલ છે. તો ટેબલમાં અહીં આ રાઉન્ડ દોરેલું છે, ડિઝાઇન દોરેલી છે ને ટેબલ ઉપર, આ ટેબલમાં નથી. તો તમારે આ ડિઝાઇન છે તે તમારે આ પ્રમાણે ટેબલ ઉપર દોરી દેવાની છે. પછી આ પાટલી છે. તો આ પાટલીમાં અહીં બે પાયા છે અને આ પાટલીમાં અહીં ત્રણ પાયા છે. તો આવો એક પાયો તમારે અહીં આ પ્રમાણે દોરવાનો રહેશે. બરાબર મિત્રો? બરાબર. જે ચિત્રમાં વધારે વસ્તુ હોય તે આ ચિત્રમાં ઘટતી હોય, તો આના જેવું જ ચિત્ર દોરવા માટે તમારે આ ડિઝાઇન ગમે તે ઘટતી હોય તે તમારે દોરી દેવાનું અને ચિત્ર પૂર્ણ કરી દેવાનું છે. પછી જુઓ અહીં બે દીવા આપેલા છે. તો આ ડિઝાઇન અને આ ડિઝાઇન આ ચિત્રમાં નથી. તો તમારે દોરીને, મેં ઉપર બતાવ્યા મુજબ, તમારે દોરીને પૂર્ણ કરવાનું છે. પછી આમાં અહીંયા કાન નથી. તો તમારે કાન દોરીને ચિત્ર પૂર્ણ કરવાનું છે. પછી આ ફૂલની અંદર આ
डिजाइन अने आ पांदड़ानी अंदर लीटी अने आमा जे लीटी छे टपका छे ए तमारे आ फूल में दोरी ने पूर्ण करवानो छे। पछी जुओ आ पांदड़ा में आ प्रमाणेनी जे देखाय छे लीटी ते आ पांदड़ा में नथी तो तमारे दोरी ने पूर्ण करवानी छे। पछी आ उंदर भाई ने पूछड़ी नथी तो तमारे आवी पूछड़ी आ उंदर भाई ने दोरी ने पूर्ण कर देवाना छे। त्यार पछी आ भमरडा मां आ प्रमाणेनी डिजाइन अहीं नथी तो तमारे आ डिजाइन अहीं दोरी देवानी छे। बराबर मित्रों, त्यार पछी जुओ वर्कशीट 13। पिंटू भाई ने बगीचा ना सामेना दरवाजे दादा सुधी पहुंचाड़ो तो आ छे चिंटू भाई अने चिंटू भाई ने अहीं जो अहीं दादाजी पासे पहुंचाड़वाना छे तो तमारे आ प्रमाणे जोता जोता लीटी करीने क्या पहुंचाड़ी देवाना छे चिंटू भाई ने अहीं दादाजी सुधी। बराबर, आ तमारे प्रेक्टिस करवानी छे। आमाथी जोईने विडियामाथी जोईने तमारे स्वापोथीमां आ लीटी पूर्ण करी देवानी छे। त्यार पछी जुओ वर्कशीट 14। लीटी दोरी ने रस्तो बताओ तो अहीं आ छोकरी उभी छे तेने आपणे अहीं चॉकलेट सुधी पहोंचाड़वी छे तो आपणे शुं करवुं पड़े। अहींथी आ प्रमाणे तमारे अंदर 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 लीटी करता करता क्या पहोंचाड़वाना छे छोकरी ने। अहीं आ कैडबरी नुं चित्र देखाय छे ने अंदर, त्यां आ प्रमाणे पहोंचाड़ी देवानुं। बराबर, ત્યાર પછી જુઓ આ મધપુડાનું ચિત્ર છે અને આ મધમાખી છે તો મધમાખીને પણ તમારે તે જ પ્રમાણે આ પ્રમાણે લીટી દોરીને ક્યાં પહોંચાડવાની છે મધપુડા સુધી, ક્યાં મધપુડા સુધી। બરાબર, આ પ્રમાણે તમારે લીટી વ્યવસ્થિત દોરીને માખીને મધપુડા સુધી પહોંચાડી દેવાની છે। ત્યાર પછી જુઓ અહીં છે આ છોકરાને અહીં આ રમકડું છે કારનું તો આપણે ત્યાં સુધી તેને આ પ્રમાણે લીટી કરીને પહોંચાડી દેવાની છે। તમારે પણ સરસ આ જ રીતે લીટી દોરવાની છે તમારી સ્વાપોથીમાં। બરાબર ને, તમને આ ચિત્ર બનાવવાની તો ખૂબ જ મજા પડે, પણ લીટી લીટીને અડી ન જાય અંદરની લીટીને તે વાતનું ધ્યાન રાખવાનું, પુસ્તક ગંદુ ન થાય, બરાબર વચ્ચેના ભાગમાં જ પેન્સિલ ચલાવવાની છે। બરાબર મિત્રો, પહોંચી ગયા? બરાબર ને, હવે જુઓ વર્કશીટ 15। ટપકા જોડી ચિત્ર દોરો અને તેમાં તમને ગમતા રંગ પૂરો, પૂરેલા રંગોને ઓળખો, ચિત્રના પ્રાણીઓને પણ ઓળખો। તો જુઓ અહીં આ ટપકા આપેલા છે તે તમારે પેન્સિલ વડે આ રીતે ધીરે ધીરે કરીને ચિત્ર શું કરવાનું છે, પૂર્ણ કરવાનું છે। બરાબર ને, દેખાય છે ને આ ટપકા, બરાબર ટપકાની ઉપર જ પેન્સિલ ચાલવી જોઈ, આ વાતનું ધ્યાન રાખવાનું છે। આ પ્રમાણે તમારે બધા જ ચિત્ર છે તે પૂર્ણ કરવાના છે। આ પ્રમાણે ધીરે ધીરે પેન્સિલ ટપકાની ઉપર જ ચલાવવાની છે, દેખાય છે ને તમને આ પ્રમાણે। બની ગયું ચિત્ર? તો આ રીતે ચિત્ર પૂર્ણ કરવાના છે આ બધા જ, અને તમારે પછી તેમાં મનગમતા રંગ પૂરી દેવાના છે। તો જુઓ આ ગલુડિયાના મોઢાનું ચિત્ર છે, તમને ઓળખવાનું કીધું છે ને પ્રાણીઓને, તો તમારે ઓળખી લેવાના। ત્યાર પછી આ બિલાડીના મોઢાનું ચિત્ર છે, આ માછલીનું ચિત્ર છે અને આ પતંગિયાનું ચિત્ર છે। આ પ્રમાણે તમારે ચિત્ર પૂર્ણ કરી આમાં મનપસંદ રંગ પૂરવાના છે અને રંગના નામ મમ્મીને કહેવાના છે। ત્યાર પછી જુઓ વર્કશીટ 16। ટપકા જોડી ચિત્ર દોરો અને તેમાં મનપસંદ રંગ પૂરો। આ પ્રમાણે આ પાંદડાનું ચિત્ર છે,
તો આપણે તેમાં આ પ્રમાણે પેન્સિલ વડે શાંતિથી શું કરવાનું છે ટપકા જોડીને ચિત્ર પૂર્ણ કરવાનું છે બરાબર આ પ્રમાણે પછી તમારે આમાં સરસ મજાના રંગ પૂરી દેવાના છે આ પ્રમાણે બધા જ ચિત્ર તમારે શું કરી દેવાનું છે પેન્સિલ વડે પૂર્ણ કરવાના છે બરાબર આ પ્રમાણે શાંતિથી પેન્સિલ ચલાવીને ચિત્ર પૂર્ણ કરીને પછી તમારે મનપસંદ રંગ પૂરી દેવાનો છે પણ જુઓ મિત્રો પાંદડાનો રંગ લીલો હોય તો આપણે આમાં કેવો રંગ પૂરી શકાય લીલો આ વાતનું ધ્યાન રાખવાનું છે જે પ્રાણીઓ જેવા રંગના હોય કે જે કલર તેને અનુરૂપ હોય તેવા રંગ પૂરવાની કાળજી રાખવાની હવે જુઓ વર્કશીટ 76 બરાબર ને 17 વર્કશીટ 17 માં શું કરવાનું છે તો ચાલો છાપકામ કરીએ આમાં તો તમને મજા પડી જશે તો બાજુમાં કોષમાં આપેલી યાદી મુજબ છાપ પાડો તો આ કોષમાં જે આપેલી છે વસ્તુ તેને શું કરવાનું છે આપણે છાપ પાડી દેવાની છે બરાબર તો જુઓ હાથનો પંજો તો આપણે અહીં હાથમાં કલર કરીને આ પ્રમાણે તમારે પંજો છાપી દેવાનો છે પછી 1 રૂપિયાનો સિક્કો તો જે સિક્કો હોય તેની છાપ પાડી દેવાની પછી પાંદડું તો તમારે કોઈ પણ વનસ્પતિનું પાંદડું છે તે લઈને તેની છાપ પાડી દેવાની અને હાથનો અંગૂઠો તો આ પ્રમાણે તમારે હાથના અંગૂઠાની છાપ પાડી દેવાની છે બરાબર મિત્રો આ પ્રમાણે બધી જ તમારે આ સ્વાપોથી સરસ રીતે પેલો પાઠ પૂર્ણ કરવાનો છે પછી જુઓ પ્રવૃત્તિઓ તો મેં તો ફુગ્ગો પાડેલ છે તે બાળગીત આપણે આવ્યું હતું ને તે તમારે ગાતા શીખવાનું છે અને આપણે ચિંટુભાઈની ફુગ્ગાવાળી વાર્તા કરી હતી તે આપણે વાર્તા શીખીને વાર્તા કહેવાની છે એકાબીજા મિત્રોને અને માટીના રમકડાની બનાવવાની પ્રવૃત્તિ તો માટીમાંથી આપણે રમકડા બનાવવાના છે ત્યાર પછી જુઓ પરિચિત પાત્રોના અભિનય કરાવો તો જુઓ જેવી રીતે ડોક્ટર કુંભાર પછી શાકભાજીવાળા તેવા આપણે બનીને આપણે તેને અભિનય કરવાનો છે કેમ કે ડોક્ટર તો ડોક્ટર છે તે આપણને તપાસ કરે દવા આપે તો તમારે તેવું ડોક્ટર ડોક્ટર રમીને અભિનય કરવાનો છે પછી જુઓ રમત રમો ટમેટુ રે ટમેટુ તો તમને બધાને આવડતું જ હોય ને ટમેટુ રે ટમેટુની રમત તમને સિનિયર કેજીમાં મેડમ રમાડતા ને તે પ્રમાણે તમારે તમારા મિત્રો સાથે રમવાનું છે બરાબર ત્યાર પછીની સીસી વડે ગ્લાસમાં પાણી ભરવું આ પ્રવૃત્તિ પણ તમને કરાવવાની છે મમ્મીને કહેવાનું કે શીખવાડે કે બોટલ કેવી રીતે ભરવી વંદે માતરમ બાળકો આવજો.